હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન એટલે કે ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન ઇન એનિમલ્સ, એના વિશે મિત્રો એક આગળ ટોપિક વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, નવા ટોપિક વિશે ચર્ચા કરતાં પહેલાં હું તમને કહી દઉં, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે ને વધારે અપડેટ થતા રહો અને જાણકારી મેળવતા રહો. તો મિત્રો, આજે આપણે પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમનમાં એટલે કે ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશનમાં આજે આપણે વિદ્યુતકીય ચેતોપાગમ અને રાસાયણિક ચેતોપાગમ વચ્ચે તફાવત જાણીશું. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે મિત્રો જોયું હતું કે રાસાયણિક ચેતોપાગમની રચના જોઈ હતી અને એના અંદર કેવી રીતે ઉર્મિવેગનું વહન થાય છે રાસાયણિક ચેતોપાગમમાં એ આપણે જાણીતું. તો આજે મિત્રો, આજના વિડીયોમાં ફક્ત આપણે કમ્પેરિઝન કરીશું કોની વચ્ચે, તો ફરીથી કહું છું, રાસાયણિક કેમિકલ રાસાયણિક ચેતોપાગમ અને ઇલેક્ટ્રિકલ એટલે કે વિદ્યુતકીય ચેતોપાગમ વિશે આપણે વચ્ચે કમ્પેરિઝન કરીશું કે બંનેમાં કેવી રીતે ડિફરન્ટ હોય છે, કમ્પેરિઝન શું હોય છે, તુલના શું હોય છે, રાઈટ? તો તફાવત જોઈશું અથવા તુલના જોઈશું. તુલના પણ અહીંયા હું લખી શકું, તુલના કરીશું આપણે બંને વચ્ચે કે બંને વચ્ચે શું તફાવત હોય છે, રાઈટ? તો મિત્રો શરૂ કરીએ. તો પહેલાં રાસાયણિક ચેતોપાગમ અને બીજું છે વિદ્યુતકીય ચેતોપાગમ, આ બંને વચ્ચે શું તફાવત હોય છે? તો પહેલો તફાવત છે, ચેતોપાગમી ફાટ 10-20 નેનોમીટર હોય છે અને આ બાજુ ચેતોપાગમી ફાટ 0.2 નેનોમીટર હોય છે. તો મિત્રો, હું એક નાનકડી આકૃતિ દોરી તમને સમજાવું કે કેવી રીતે હોય છે કે આ પૂર્વ ચેતોપાગમીય જે ચેતા છે, અહીંયા ચેતાકોષ છે, રાઈટ? આ રીતે હું દોરું છું, રાઈટ? પૂર્વ ચેતોપાગમી ચેતાકોષ છે અને પાછળ જે પશ્વ ચેતોપાગમી ચેતાકોષ છે, આ રીતે હું અહીંયા નાની આડી આકૃતિ દોરીને સમજાવું છું મિત્રો, રાઈટ? તો આ બંને વચ્ચે જે ગેપ છે અહીંયા તમને દેખાઈ રહી છે, ગેપ જે કેટલી હોય છે, 10-20 નેનોમીટર હોય છે. આ જે ગેપ દેખાઈ રહી છે કેટલી હોય છે, 10-20 નેનોમીટર ગેપ, એટલે કે ફાટ છે, ચેતોપાગમીય ફાટ કહેવાશે એને, રાઈટ? જે 10-20 નેનોમીટર હોય છે, બહુ વધારે પડતી જગ્યા હોય છે મિત્રો એની કમ્પેરિઝનમાં જોઈએ તો. અને આ બાજુની વાત કરું, રાઈટ? તો આ રીતે જો આના અંદર પણ હું તમને આકૃતિ બતાવું કે આના અંદર જે જગ્યા હોય છે બહુ શોર્ટ નાની હોય છે, રાઈટ? આ જગ્યા એટલે કે એપ્રોક્સિમેટલી કેટલી હોય છે, 0.2 નેનોમીટરની હોય છે. અહીંયા તમે જોઈ શકો કે આ જગ્યા હોય છે બહુ નાની હોય છે, 0.2 નેનોમીટરની હોય છે ચેતોપાગમી ફાટ જે વિદ્યુતકીય ચેતોપાગમમાં હોય છે. ફરીથી કહું, રાસાયણિક ચેતોપાગમમાં જે ફાટ હોય છે મોટી હોય છે, 10-20 નેનોમીટરની હોય છે મિત્રો, અને આ બાજુ ચેતોપાગમી ફાટ હોય છે 0.2 નેનોમીટરની હોય છે, રાઈટ? તો પહેલો તફાવત આ રીતે આપણે કહી શકીએ. બીજું છે, ઉર્મિવેગનું વહન ન્યુરો ટ્રાન્સમીટર વડે થાય છે, એટલે કે અહીંયા રસાયણોની જરૂર પડે છે ઉર્મિવેગનું વહન માટે, અને આ બાજુ ઉર્મિવેગનું વહન આયનો અથવા ચાસથી થાય છે, આયનોથી થાય છે. દાખલા તરીકે હું તમને કહું કે અહીંયા રાસાયણિક ચેતોપાગમમાં પુટિકા આવેલું છે ને, એના અંદર ન્યુરો ટ્રાન્સમીટર આવેલા હોય છે. અહીંયા હું લખું છું ન્યુરો ટ્રાન્સમીટર. કેમ એવી રીતે થાય છે મિત્રો? તો અહીંયા ગેપ વધારે હોય છે, અહીંયા તમે જોઈ શકો છો ગેપ વધારે હોય છે, એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ છે ડાયરેક્ટ જઈ શકતો નથી, જે અહીંયા ડાયરેક્ટ જઈ શકે છે. દાખલા તરીકે હું તમને આ વિદ્યુતકીય ચેતોપાગમમાં દર્શાવું કે આ રીતે માઇલિનેટેડ એટલે કે મજ્જાકીય મજ્જાપડ આવેલા હોય છે, રાઈટ? આ રીતે, અને જે ચાર્જ છે તમને પહેલાં મેં સમજાવ્યું હતું કે અંદર માઇનસ અને 12 પ્લસ હતા, આ રીતે હોય છે. અને જ્યારે ઉત્તેજિત થાય છે ત્યારે ઉત્તેજિતની દરમિયાન અંદર માઇનસ અને 12 અંદર પ્લસ અને 12 માઇનસ હોય છે મિત્રો, આ રીતે ઉત્તેજિત દરમિયાન. અને હવે જે ઉર્મિકનું વહન થાય છે નોડ દ્વારા થાય છે, એટલે કે રેનવીયર ગાંઠ દ્વારા આમ થતું હોય છે. અહીંયા હું બીજી આગળ દોરું તો રેનવીયર ગાંઠ તરફ કૂદકામય વહન થાય છે. તો જ્યારે આ વહન આટલે સુધી પહોંચે છે ત્યારે આ તો બહુ નજીક છે, એટલે ચાર્જ દ્વારા, ઇલેક્ટ્રિક ચાર્જ દ્વારા જ આના અંદર પ્રસરી જાય છે. મતલબ બીજા જે પશ્વ ચેતોપાગમી કોષ હોય છે એની અંદર આ ઇલેક્ટ્રિક ચાર્જ દ્વારા આ વહન થયા કરે છે, પણ અહીંયા જો આવું વહન થવાનું વિચારે તો અહીંયા બહુ દૂર છે, રાઈટ? જે બીજો પશ્વ ચેતોપાગમી કોષ છે, તંતુ છે, મતલબ તે કે ચેતાકોષ છે, દૂર છે, એ ડાયરેક્ટ ચેતા મતલબ કે ઉર્મિકનું વહન થઈ શકશે નહીં. તો એના માટે શું ઉત્પન્ન થાય છે, આ જે રસાયણ ઉત્પન્ન થાય છે એટલે કે ન્યુરો ટ્રાન્સમીટર ઉત્પન્ન થાય છે. એટલા માટે રાસાયણિક ચેતોપાગમમાં ન્યુરો ટ્રાન્સમીટરની જરૂર છે, કારણ કે વચ્ચે ગેપ છે એ 10-20 નેનોમીટરની હોય છે અને વિદ્યુતકીય ચેતોપાગમમાં કેટલી હોય છે, 0.2 નેનોમીટરની ગેપ હોય છે, રાઈટ? ત્રીજો તફાવતની વાત કરીએ કે ચેતોપાગમી પુટિકાઓ આવેલી હોય છે જેમાં ન્યુરો ટ્રાન્સમીટર રસાયણ હોય છે. અહીંયા તમે જોઈ શકો, મેં અહીંયા દોરી છે પુટિકાઓ, જે અલગ પેનથી હું તમને દર્શાવું એટલે વધારે તમને ખબર પડશે. અહીંયા પુટિકાઓ આવેલી છે જેના અંદર ન્યુરો ટ્રાન્સમીટર છે, અને આમાં વિદ્યુતકીય ચેતોપાગમમાં આવી કોઈ પુટિકાઓ આવેલી હોતી નથી. તમે જોઈ શકો છો બ્લેન્ક છે, બરાબર? તો ચેતોપાગમી પુટિકાઓ ગેરહાજર હોય છે વિદ્યુતકીય ચેતોપાગમમાં. રાસાયણિક ચેતોપાગમની વાત કરું તો ચેતોપાગમી ગાંઠમાં કણાપસૂત્રોની સંખ્યા વધારે જોવા મળે છે. કેમ? કારણ કે આ પુટિકાઓ જે
એ તૂટશે, તૂટવો અને બહાર જ્યારે ન્યુરો ટ્રાન્સમીટર મુક્ત કરશે ત્યારે ઊર્જાની જરૂર પડશે. મિત્રો અહીંયા અહીંયા લખું છું ઊર્જાની જરૂર પડશે, જે પુટિકાઓ તૂટવા માટે, અહીંયા લખું છું પુટિકાઓ તૂટવા માટે ઊર્જાની જરૂર પડશે, પણ અહીંયા પુટિકાઓ કંઈ આવેલી હોતી નથી એટલે ખાસ કોઈ ઊર્જાની જરૂર પડશે નહીં, ખાલી પંપમાં ઊર્જાની જરૂર પડશે. એટલા માટે ચેતોપાગમી ગાંઠમાં કણાપસુ સંખ્યા કેવી હોય છે? ઓછી હોય છે. આ બાજુ રાસાયણિક ચેતોપાગમમાં કણાપસુની સંખ્યા કેવી હોય છે? વધારે હોય છે. મિત્રો યાદ રાખજો. બીજું, રાસાયણિક ચેતોપાગમમાં પશ્વ ચેતોપાગમી કલામાં કેમો રિસેપ્ટર જોવા મળે છે, એટલે કે પાછળ જે આ પશ્વ ચેતોપાગમી કલા છે અહીંયા હું તીર કરીને દેખાડી રહ્યો છું ફરીથી, રાઈટ? તો અહીંયા કેમો રિસેપ્ટર જોવા મળે છે, એટલે કે રિસેપ્ટર સંવેદંગો જોવા સંવેદી રસાયણો જોવા મળે છે જે ન્યુરો ટ્રાન્સમીટરને ગ્રહણ કરે છે. પણ અહીંયા જે આ પશ્વ ચેતોપાગમી કલા છે એમાં કોઈ રિસેપ્ટર જોવા મળતા નથી, ગેરહાજર હોય છે, કારણ કે આનંદર વહન થવાનું છે, ઇલેક્ટ્રિક ચાર્જ દ્વારા થવાનું છે, એટલા માટે પશ્વ ચેતોપાગમી કલામાં કેમો રિસેપ્ટર હોતા નથી મિત્રો, અને અહીંયા કેમો રિસેપ્ટર જોવા મળે છે. તો મિત્રો આ સામાન્ય તફાવત થયા રાસાયણિક ચેતોપાગમ અને વિદ્યુત ચેતોપાગમમાં. ઇઝીલી તમે સમજી શકો છો કે બંનેમાં કેવી રીતે ઉર્મિવેગનું વહન થાય છે, રાઈટ? તો આજે બીજો એક થોડોક નાનકડો ટોપિકની ચર્ચા કરી લો કે ઝડપની વાત કરી દો કે ઝડપ હું અહીંયા લખું છું કે નવ ઇમ્પલ્સ જે ઉર્મિવેગ છે, ઉર્મિવેગની ઝડપની વાત કરી દઈએ, ઉર્મિવેગની ઝડપની વાત કરી દઈએ, રાઈટ? તો એ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરે છે. એક ડિપેન્ડ કરે છે કે મજ્જાપળ ઉપર આવેલું હોય, એના ઉપર ડિપેન્ડ કરે છે મજ્જાપળ ઉપર, રાઈટ? તો મિત્રો મજ્જાપળ જેના અંદર આવતું હશે એના અંદર ઝડપી વહન થશે, એટલે કે હું અહીંયા લખું છું 45 મીટર પર સેકન્ડ, રાઈટ? જેના ઉપર મજ્જાપળ આવેલું છે ચેતાતંતુ ઉપર, રાઈટ? ઓલમોસ્ટ બોડીની અંદર મજ્જાપળયુક્ત ચેતાતંતુ આવેલા હોય છે, રાઈટ? કે જેના અંદર 45 મીટર પર સેકન્ડ, રાઈટ, 45 મીટર પર સેકન્ડ ઝડપથી ઉર્મિવેગનું વહન થાય છે, એટલે કે 20 ગણું વધારે થાય છે. સિમ્પલ કરતાં અહીંયા લખું છું 20 ગણું વધારે થાય છે, 20 ગણું વધારે હોય છે જે મજ્જાપળ વિહીન જે ચેતાતંતુ હોય છે એના કરતાં 20 ગણું વધારે હોય છે મતલબ વહન, ઉર્મિવેગનું વહન. અને બીજું ડિપેન્ડ કરે છે જાડાઈ ઉપર કે ચેતાતંતુ કેવું છે, થિકનેસ એટલે કે એની જાડાઈ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જો જાડાઈ વધારે હશે તો એકચ્યુઅલી એનું વહન કેવું થશે, ઝડપી થશે, કારણ કે અવરોધો ઓછા નડશે એટલા માટે એનું વહન કેવું થશે, ઝડપી થશે. મિત્રો કે અળસિયાની અંદર દાખલા તરીકે જે જાડાઈ હોય છે એ વધારે હોય છે, એટલા માટે એ અળસિયાને દાખલા તરીકે હું અળસિયું લખું છું, દાખલા તરીકે અળસિયું કે જેના અંદર ઝડપી હોય છે મિત્રો, ઝડપી એટલે ખૂબ જ ફાસ્ટ હોય છે. અને ઇનકેસ બંને મજ્જાપળ યુક્ત અને જાડાઈ બંને જો વધારે છે, મતલબ બંને ભેગા છે, તો જે વહન છે બહુ સ્પીડમાં થઈ શકે, દાખલા તરીકે 100 મીટર પર સેકન્ડ થઈ શકે, રાઈટ? કે જેના અંદર મજ્જાકીય ચેતાતંતુ હોય શકે અને જાડો પણ હોય શકે, તો અવરોધો પણ ઓછા નડશે અને કૂદકામે વહન ઝડપી થશે, એટલા માટે આ વહન કેવું થઈ શકશે, એનથી પણ વધારે ફાસ્ટ થઈ શકશે. 100 મીટર પર સેકન્ડ જે 45 મીટર પર સેકન્ડ હતો એની જગ્યાએ 100 મીટર પર સેકન્ડ થઈ શકશે મિત્રો. તો આ વહનમાં બીજા પણ કેટલાક પરિબળો હોય છે, દાખલા તરીકે ટેમ્પરેચર, પીએચ, ઘણા બધા પરિબળો અસર કરે છે, સામાન્ય પરિબળો છે. તો મિત્રો આ રીતે ઉર્મિવેગનું વહન આપણે ડિટેલમાં સમજ્યા છીએ મિત્રો, બધું જ મેં તમને સમજાવ્યું છે કે કેવી રીતે ઉર્મિવેગનું વહન થાય છે, તફાવત પણ આપણે આજે જોઈ લીધા. તો મિત્રો આઈ હોપ તમને વિડીયોમાં મજા આવી હશે બધા જ, અને તમે નોટ કર્યું છે તો તમને ઇન ફ્યુચર કામ લાગશે મિત્રો. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ, નેક્સ્ટ વિડીયો માટે રાહ જોજો, ત્યાં સુધી લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, શેર કરજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ફેસબુક છે, ત્યાં મને તમે ફોલો કરી શકો છો, મેસેજ કરી શકો છો. ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, ત્યાં પણ મને ફોલો કરજો અને સજેશન પણ આપી શકો છો. થેન્ક યુ સો મચ.